અધ્યાય 4.2 એનો પ્રશ્ન એક છે, એનો દાખલા નંબર 3 કે અવયવીકરણની રીતે આના શૂન્ય શોધવાના છે. તો રકમ અવયવીકરણ એટલે કોમન કાઢવાની રીતથી આપણે કરશું. તો રકમ છે વર્ગમૂળમાં 2x² વત્તા 7x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. હવે કોમન કાઢવાની રીતમાં પહેલા સ્ટેપની સંખ્યા અને છેલ્લા સ્ટેપનો 2નો કરવાનો ગુણાકાર. તો એનો ગુણાકાર કરીએ આપણે જરીક સાઈડમાં જોઈએ તો વર્ગમૂળ 2 × 5 વર્ગમૂળ 2 છે. તો અહીંયા ગુણાકારમાં કરીએ તો 5 સિંગલ એટલે 5 એમનેમ લખી આગી, ગુણ્યા 2 વખત વર્ગમૂળ 2 હોય એટલે ખાલી થઈ જાય 2, એટલે 5 × 2 એટલે 5 × 2 = 10. હવે 10ના ભાગ પાડી અને સરવાળો લેવાનો છે 7. તો 10ના ભાગ પડે 5 × 2 કે 2 × 5 = 10. 2 × 5 = 10 ને 2 × 5 = 7 સરવાળો હે રકમમાં કે વત્તા 7x છે તો 2 રાખવાના પ્લસ. હવે રકમ આપણે અહીંયા હે વર્ગમૂળમાં 2x² વત્તા 7x છે તો 7x ની જગ્યાએ લખવાનું આપણે 2x + 5x. તો વત્તા 2x + 5x અને વત્તા 5√2 = 0. હવે બબેની જોડ બનાવતા પહેલા આપણે હે ને 2 ને જે આપણે દાખલામાં ડિમાન્ડ મુજબ દર્શાવવાનો હોય ને એમ દર્શાવી દે. 2 અને √5 ને બબેની જોડ થાય એમાં પહેલું ને બીજું સ્ટેપ, ત્રીજું ને ચોથું સ્ટેપ. પહેલું √2x² એમ લમ, તો અહીંયા લખવાનું √2x² વત્તા ખાલી બગડો હોય એટલે ખાલી 2 = 2 વખત √2 કહી શકાય. તો √2 × √2 ને આ એક્સ એમ લમ વત્તા ત્રીજું સ્ટેપ છે 5x. તો ખાલી 5 એટલે 5x એમ લમ રાખી, 5x એમ નમ રાખી અને વત્તા 5√2 એમ નમ બરાબર 0. હવે બબેની જોડ, પહેલું બીજું સ્ટેપ અને ત્રીજું ને ચોથું સ્ટેપ. પહેલા બીજામાં કોમન નીકળશે 1√2 કે 1 અહીંયા √2 છે, અહીંયા √2 છે, બીજું નીકળશે x. તો √2x કોમન નીકળશે તો અહીંયા લખવાનો √2x. અહીંયા હવે વધ્યા ખાલી x અને વત્તા અહીંયા વધ્યા √2. હવે આ 2માં કોમન નીકળશે 5, 5, ત્રીજા ને ચોથામાં 2માં સરખા 5 છે તો પ્લસ, અહીંયાની નિશાની પ્લસ તો અહીંયા પ્લસ 5 વધ્યા અને બીજા અહીંયા x છે અને વત્તા અહીંયા વધ્યા √2. 2 કાઉન્સ સરખા આવ્યા એટલે દાખલો સાચો. હવે 2 કાઉન્સ જે હોય એને લખવાના 1 વખત કે આ 2 વખતે, તો લખવાના 1 વખત. તો x વત્તા √2 = 0 ડાયરેક્ટ હરખાવી દો તોય હાલે. અને બીજો કાઉન્સ આ બનાવવાનો √2x + 5 = 0. √2x + 5 = 0. √2 + છે ઓલી કોર જાય તો માઇનસ, કે બરાબરની ડાબી બાજુ પ્લસ છે જમણી બાજુ જાય તો માઇનસ, એટલે 1 શૂન્ય મળ્યું √(-2). અને √2x + 5 કે 5 ડાબી બાજુ પ્લસ છે જમણી બાજુ જાય તો માઇનસ, √2x = −5. હવે √2 જાય ગુણાકારમાંથી ભાગાકારમાં તો √x = −5/√2 કે 2 શૂન્ય જી જોતા આપણે મળી ગયા 1 √2 અને −5/√2.